અલગીકરણની એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ. બરાબર, તો ક્યારેક કોઈક મિશ્રણ હોય તેમાં ખાલી એક જ પદ્ધતિ વાપરીએ તો અલગ નથી કરી શકાતો. તો એ કિસ્સામાં શું કરવું કે આપણી પાસે જે પદ્ધતિઓ છે જે આપણે શીખ્યા, વીણવું, પછી બાષ્પીભવન, નિક્ષેપન, ગાળણ, તો આપણે એક કરતાં વધારે પદ્ધતિ વાપરીએ અને કરી શકીએ. મિશ્રણમાંથી પદાર્થોના અલગીકરણની કેટલીક પદ્ધતિઓ આપણે જોઈ. ઘણીવાર મિશ્રણમાંના જુદા જુદા ઘટકોને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ પૂરતી હોતી નથી. આવી પરિસ્થિતિમાં આપણે એક કરતાં વધુ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. તો આપણે લઈએ રેતી વત્તા મીઠું, એનું મિશ્રણ. હવે રેતી અને મીઠાને અલગ કરવું હોય તો આપણે વીણવાની રીતથી ના કરી શકીએ. તો આપણે એને કઈ રીતે કરી શકીએ? રેતી પાણીમાં નથી ઓગળતી, મીઠું પાણીમાં ઓગળી જાય છે. તો આ મિશ્રણમાં આપણે પાણી નાખીશું અને હલાવીશું એટલે મીઠું ઓગળી જશે, રેતી બેસશે. પછી આપણે નિતારણ દ્વારા રેતીને અલગ કરી દઈશું એટલે રેતી મળી ગઈ. તો પહેલી પદ્ધતિ આપણે વાપરીશું નિતારણની. પછી રહ્યું મીઠાનું મિશ્રણ, મીઠા અને પાણીનું. તો એને આપણે ગરમ કરીશું એટલે મીઠું રહેશે અને પાણી બાષ્પીભવીને ઉડી જશે. તો નિતારણ અને બીજી છે બાષ્પીભવન. તો આ બંને પદ્ધતિ વાપરીશું તો આપણે રેતી અને મીઠાના મિશ્રણને, આથી રેતી અને મીઠાને અલગ કરી શકીશું. તો અહીંયા જોઈએ, રેતી અને મીઠાનું મિશ્રણ લો, તેને કઈ રીતે અલગ કરીશું? તો આપણે જોઈ લીધું આ રીતે. વીણવાની રીત એ ખાસ વ્યવહારુ નથી એટલે વીણવાથી આપણે ન કરવું જોઈએ, ખૂબ સમય લાગે, ખૂબ મહેનત થાય. આ મિશ્રણને બીકરમાં રાખી તેમાં થોડું પાણી ઉમેરો. તો પહેલા શું કરવાનું? આ બીકરમાં આ મિશ્રણ લેવાનું, મીઠું વત્તા રેતી, પછી એમાં થોડું પાણી નાખવાનું. શું તમે નોંધ્યું કે રેતી નીચે તળિયે બેસવા લાગી છે? તો રેતી ઓગળશે નહીં તો નીચે બેસી જશે અને મીઠું ઓગળી જશે. રેતીને નિતારણ કે ગાળણ દ્વારા અલગ કરી શકાય. નિતારણ એટલે કે પછી આને પાત્ર છે એને થોડું નમાઈએ અને ઉપરથી બધું પાણી કાઢી લઈએ તો રેતી રહે, અને ગાળણ તો કોઈ આપણે ગળણી લઈએ તો એનાથી ગાળીએ તો રેતી નીકળી જશે અને પાણી જતું રહેશે. શું તમને લાગે છે કે આ પાણીમાં શરૂઆતમાં હતું તે મીઠું હશે? હા, તો આ પાણીમાં એ મીઠું ઓગળી ગયું છે. હવે આપણે નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે. તો એ કઈ રીતે કરીશું? આ કેટલી છે એમાં એ પાણી લઈ લઈશું અને એને ગરમ કરીશું. મીઠું અહીંયા અંદર રહેશે અને પાણી બાષ્પ બનીને અહીંયાથી નીકળી જશે. હવે એ જે બાષ્પ છે આપણને એ પાણીની જ બાષ્પ છે, તો એને ઠંડુ કરીએ તો ફરી પાછું પાણી બની જાય. તેની ઉપરની સાઈડે બરફ મૂકીશું, આ છે બરફ, તો એ બાષ્પ ઠંડી પડશે અને ફરી પાછું પાણી પણ મળી જશે. આપણને પાણી પણ મળી ગયું, મીઠું પણ મળી ગયું અને રેતી પણ અલગ થઈ ગઈ. આ પ્રવાહીને કીટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો. તો અહીંયા ઢાંકણ બંધ કરી દીધું. કીટલીને થોડી વાર માટે ગરમ કરો. હવે નીચેથી આપણે ગરમ કરીશું. તમે એ નોંધ્યું કે કીટલીના નાળચામાંથી વરાળ બહાર આવી રહી છે, પછી થોડી વાર પછી વરાળ બહાર આવશે અહીંયાથી. ધાતુની એક પ્લેટમાં થોડો બરફ લો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેટને કીટલીના નાળચાથી સહેજ ઉપર પકડી રાખો. તો એ આકૃતિ જોઈ લો. એમાં તમે શું જોયું? કીટલીનું બધું જ પાણી ઉકળી જવા દો. તો બધું પાણી ઉકળી જશે તો ખાલી કીટલીમાં અંદર રહેશે મીઠું. જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે તેનું સંકોચન થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બનાવે છે. તો વરાળ ઠંડી પડશે, સંકોચન થશે એટલે એનું કદ ઘટશે. વરાળનું કદ વધારે હોય છે અને પાણી બનાવશે. પાણી બનશે તો એ ટીપા બાંધશે અને પછી ધીમે ધીમે એ સરકીને બીકરમાં પડશે. પાણીના જે ટીપા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો તે વરાળના સંકોચનથી થાય છે. તે જે ટીપા છે એ વરાળના સંકોચન, પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે. તો વરાળમાંથી જે પાણી બન્યું, વરાળમાંથી પાણી, તે ક્રિયાને કહેવાય ઘનીભવન.
તમે ક્યારે થોડીવાર પહેલાં જ ઉકાળેલા દૂધના વાસણ પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા પાણીના ટીપા જોયા છે? તો આપણે દૂધ ગરમ કરીએ તેની ઉપર એક પ્લેટ ઢાંકી હોય, પછી એને બંધ કરી દે, પછી થોડી વાર અહીં જોઈએ તો ત્યાં ટીપા બાજી જાય. તે શું છે? જે દૂધમાંથી જે અમુક પાણીની વરાળ બની હશે એ પછી જ્યારે આપણે ગેસ બંધ કરીએ ત્યારે ઠંડુ થઈ ગયું હશે પાત્ર, એટલે ફરી પાછી ઠંડી થઈ જાય વરાળ અને ઉપર ટીપા બાજે. એ જ રીતે આપણે જોઈએ તો એક ગ્લાસમાં આપણે બરફ નાખીએ, બરફના ટુકડા, તો શું આપણે જોઈએ તો આજુબાજુમાં બધે પાણી બાજી જાય છે. તો એ કેવી રીતે થાય છે? બરફ ઠંડો છે એટલે ગ્લાસ ઠંડો થઈ જશે. હવે જેવો ગ્લાસ ઠંડો થશે એટલે આપણી વાતાવરણમાં જે ભેજ હશે હવાની બાષ્પ, એ ઠંડી પડીને એની આજુબાજુ બાજી જાય છે, એ પાણીના ટીપા સ્વરૂપે બાજે. હવે આપણે આ પ્રયોગનું જોઈએ. બધું જ પાણી બાષ્પીભવન થઈ જાય પછી કીટલીમાં શું બચે? તેના પછી કીટલીમાં બચશે મીઠું. આ જ રીતે આપણે નિતારણ, ગાળણ, બાષ્પીભવન અને ઘનીભવન જેવી પદ્ધતિઓ દ્વારા મીઠું, રેતી અને પાણીને અલગ કર્યા. તો પહેલાં આપણે શું કર્યું? નિતારણ અથવા ગાળણથી રેતીને દૂર કરી અને પછી બાષ્પીભવન અને ઘનીભવન વડે મીઠું અને પાણીને અલગ કર્યા. પહેલી જ્યારે મીઠું અને રેતીના મિશ્રણમાંથી મીઠું અલગ કરતી હતી ત્યારે તેને મુશ્કેલી પડી. તો હવે શું કર્યું? પહેલીએ તેને મીઠાના એક પેકેટને થોડી રેતીમાં ફેરવ્યું. તેણે પ્રવૃત્તિ 7માં દર્શાવેલી પદ્ધતિ દ્વારા મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યો. તેણે જાણ્યું કે તેણે જેટલું લીધું હતું તેનાથી તે બહુ થોડું મીઠું પાછું મેળવશે. તેણે શું કર્યું? વધારે મીઠું લીધું. હવે આપણે કેવું છે, આપણે પાણીમાં મીઠું ઓગાળીએ તો ઓગળતું જાય ઓગળતું જાય, પણ એક સમય એવો આવે પછી આપણે મીઠું ઓગાળી શકીએ નહીં, પછી મીઠું એમનું એમ પડ્યું રહે. તો પાણીની એક કેપેસિટી હોય, ક્ષમતા હોય છે, એટલું જ મીઠું ઓગાળી શકે. બરાબર, તેના વિશે આપણે જોઈએ. શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે? તો ના ઓગાળી શકે. બરાબર, અમુક હદ સુધી ઓગાળે અને પછી એ મીઠું ઓગાળે નહીં. તો જ્યાં સુધી ઓગાળે તેને કહેવાય સંતૃપ્ત દ્રાવણ, એના પછી એ મીઠું ઓગાળશે નહીં. બરાબર, એના કારણે અહીંયા શું થયું? એને મીઠું વધારે ભેળવ્યું એટલે વધારાનું મીઠું ઓગળ્યું નહીં પાણીમાં અને રેતી સાથે રહી ગયું.